ગરવાન ગિરનારની ગોદમાં યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસીને તેયાન સ્તનવા સંત મયા ગિરી સંતા ભિષાક સિંહી એવા આશુતોષ મહાદેવ ભગવાન ભોળિયાનાથને જ્યારે મહાશિવરાત્રિ એનો આ શિવરાત્રિનો મહામેળો અને આજ અમારા પૂજ્ય રામદાસજી ગોંડલિયા એમણે જ્યારે અહીંયા પોતાનો ઉતારો નાખ્યો હોય અને પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુથી લઈ અને મંચ ઉપર બેઠેલા તમામ સંતો, મારી સામે બેઠેલા તમામ સંતો અને ગરવા ગિરનારને અને દત્ત ભગવાનથી લઈ તમામ સંતોના ચરણોમાં એને પ્રણામ કરું છું. આ બધાએ અમારા દરેક કલાકાર મિત્રો એમને પણ વંદન કરું છું. અને આનંદ એ વાતનો છે કે સાહેબ ભજન ગાતા ગાતા ભજન હવે શરૂ થયું છે. ભજન ગાતા ગાતા ભજન શરૂ થયું છે અને જે સમાજે આપ્યું છે એ સમાજની સામે પાછો સાહેબ આ હરિહર કરાવવું ને એટલા દિવસ આનંદ કરાવવો એ જેવી તેવી વાત નથી. હમણાં જ હું પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુને કહેતો છો કે હમણાં જે સંતવાણીની જે સાયા બંધાણી સાહેબ મેં ભાઈને જાણી જોઈને કીધું છું. મેં કીધું અને હું અહીંયા ખરેખર ભાઈ કોઈ રૂડું નથી લગાડતો, અહીંયા શિવરાત્રિના મેળામાં હું ભજન સાંભળવા આવું છું. અને દેવદાનભાઈએ કીધું એ હાવ હાશી વાત, હજી સુધી મને ભજનમાં હળ હુજી નથી. હું કામ આપણું ગજુ જ નથી વાલા, આપણે ભજન કરીએ કે એવી આપણી ઓકાત નથી સાહેબ. આ ભજનવાળાને ભરોસે ભહાય ખાલી. આ સોખી વાત તમને કહો, હજી કહું લ્યો નથી હેળ હુજી. અને અમને અમને ભજનની હેળ હુજી, તમે ભજનના પૈસા લઈએ કે ભલામણ નથી હેળ હુજાડવી લ્યો ને ભાઈ, અમારે હળ હુજાડવી જ નથી. હપ્તા ભરવા છે ગાડીના, હું બધે કહું છું. ના ના ના, એવા ખોટા ગલોંદા શું મારવાના છે, બિલકુલ નહીં. બસ એનું નામ લે છે ને એના નામના આધારે હાલ્યા જાય છે. હજી ભજન સુધી નથી પહોંચ્યા પણ મને એટલી ખબર છે કે ખાલી ભજનને ભરોસે રહ્યો ને તોય પરમાત્મા આકાશમાં ઉડાડે તમને ભલામાં. ભાઈને ભરોસે ધર્મસભા ચાલે અને ધર્મસભાની અંદર કોઈ સંતે
મહારાજ પ્રહલાદને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ પ્રહલાદ, આપના પિતાને આપને મારી નાખવા માટે જે વૈશાખ 14 ને જીવજે જેથી થંભ ધગાયો, અને આપે એ થંભને બત ભરી, અને એ થંભ તેથી નો ફાટ્યો હોત તો, નારાયણ ન પ્રગટ હોત તો. અને ત્યારે પ્રહલાદે એટલું જ કીધું કે ભક્તિ કરવી હોય ને તો આવે જી ભરોસો હોવો જોઈએ, તો ફો હોય ને એને આ ધંધે ન છોડવું કોઈ દી ભલામણ, એમાં તો ન હોય. આવે જ એક સંતને રામદાસ બાપુ કોઈ પૂછ્યું કે ભાઈ તમે કેટલા વર્ષથી ભેદ પહેર્યો છે, તે ભાઈ 50 વર્ષ થઈ ગયા, મારી આજે 80 વર્ષની ઉંમર છે, 20 વર્ષ 30 વર્ષનો હતો અને ત્યારે મેં દીક્ષા લીધી. કે તો 50 વર્ષથી ભગવાનનું ભજન કરો છો? કે હા. ભગવાનને જોયા તા કે ના? ભગવાન ક્યાંય મળ્યા તા કે ના? તક તો હું છોટી પીડ્યા છો, શું કામ સમય બગાડ્યો છે? હા, પણ જો વાત, અને તેથી સંતે માણસને એટલું બોલાવીને કીધું, ગામડામાં રહ્યો છો? કે હા. કદાચ શહેરના માણસે પૂછ્યું હોત તો મને દુઃખ ન લાગત, ને તું ગામડાનો માણસ થઈને તું મારી તાવડી દાંત ન કાઢે, એક ઠીકરાની હું ઠામ જો દાંત કાઢવા મળે, અને એક અભણ માને ખબર પડી જાય કે નક્કી રસ્તે મહેમાન હશે, અને 5 રોટલા વધારે કરી નાખતી હતી, ને હકીકત 5 મહેમાન આવીને ઉભા રહેતા, તને ખબર છે? કે હા. તો ગાંડા બીજી વાત કરું કે કોઈની ઘરે રાતે ચોર આવ્યા હોય તો એ ગરધડીનો કૂતરો છે એ જાગી જાય અને ચોરને જોઈ જાય, અને ચોરને જોઈ જાય એટલે ચોર બાજુ ભાંતો ભાંતો ડોટ મૂકે એટલે ચોર ભાગે, અને એની પાછળ આ કૂતરો ડોટ મૂકે એટલે કૂતરાનો અવાજ સાંભળીને ગામના તમામ કૂતરા એ કૂતરાની વાહે ભાંતા ભાંતા દોડે. જોયું કોણે? કે એકે બીજા કૂતરાને નક્કી થયું કે અમારી નાઈટનો ખોટું ન ભાંય. જોયો છે એકે, બીજાએ નથી જોયો. પછી કોઈ વા ભહું હોય એના નો સાળા કરવાના હોય સાહેબ. હા, ઘણા નથી વા ભહું ફેસબુક માં નાઈપા કરે, છું આ ઈના ભજનો, છું ઈની રામકથા, છું ઈના ભાગવત કથા, છું મને કે ભૂતકાળની વાતો બધી કરો છો. કોડા, ભૂતકાળ છે તારું એક દિવસનું ભવિષ્ય છે, ભૂલી ન જાતો ભલા માના. તારો ભૂતકાળ જે છે, ભૂતકાળ તમે જુનાગઢ થી કદાચ અમદાવાદ જાઓ તો એનો અર્થ એ નથી કે જુનાગઢ ભૂતકાળ થઈ ગયું, પાછું જુનાગઢ આવે જ. તોલો રામ ને કૃષ્ણ પાછા આવશે જ, એના ફાઉન્ડેશન બનાવવા માટે આ સંતો બેઠા છે, એનો એનો બરોબર નેટવર્ક પકડી રાખવા માટે આ ભજનો પીડ્યા છે સાહેબ. એટલે કીધું ભાઈ એ કૂતરા ભાંય કે નહીં? કે હા, કૂતરા ભાંય. ત્યાં કે જોયું કોને? ત્યાં કે એક કૂતરે. તો સાંભળી લે કે કૂતરાની નાયતને એના નાયતના વડા ઉપર ભરોસો હોય તો હું સાધુ છું, મારા સાધુ એમ કહીને ગયા છે કે કહેવા ગયો તો અહીંયા જુનાળાની અંદર નરસિંહાને મળ્યા છે, અમારે કેમ વાત કાઢી નાખવી? અમારી મીરામાને મળ્યા છે એ અમારે વાત કેમ કાઢી નાખવી? અને એ જે એને મળ્યા ને એના અનુભવના જે ભજનો ગવાણા ને એના રાગે રાગે અમે હાલ્યા જઈએ છીએ. બાકી તો જેને જેને કાંઈ છે જ નહીં નાથ મોરડો, એના માટેનો આ કોઈ પ્રોગ્રામ છે જ નહીં. એને તો આ જો શિવરાત્રિના મેળામાં ન આવવું, ખોટે ખોટા ગુંજીયું ગાંઠિયા ઓછું કરવા તોડ્યું આવું છે. હા, આ માણસના પેટનો બનવાનો મેળો છે આ. આ રાકા રીઝવવાનો પ્રોગ્રામ છે જ નહીં સાહેબ. ભક્તિ બે થી જ થાય, કા હારો સપૂત હોય ને કા પછી હાવ એમ કહેવાય બરોબર દૂધ ફાટીને ઠેકાણે વયું ગયું હોય એવો બગડીને બેહાલ થયો હોય, પણ એના રગની અંદર કોક ખાનદાન માનું દૂધ પીડ્યું હોય ને સાહેબ, એ જયારે દીક્ષા લઈ લે ને ત્યારે ભક્તિના હેરડા પાડી નાખે. આ રાજા ભરતરી ગોપીસંત કોણ હતા? આળસડી થી નહોતું આવડ્યું ને અહીંયા ગાંજાની સલીમુ ભરવાવી આવે એ નહોતા? હોપારીને ઠોકર મારી દે એમ કહેવાય, 92 લાખ મારવાને ઠોકરો મારી નીકળી ગયા હતા એમ. આ બધા દીક્ષાઓ લીધેલી છે ને, આ સાધુડા બેઠા છે ને એ એવા એવા બાપના દીકરા છે સાહેબ, કે જેને હોહો વિઘાણા ખાતેદાર હતા એને ઠોકરો મારીને એ દીક્ષાઓ લીધી છે. હા, એમાં કોઈ ખડિયા પડતો નહીં હોય, એમાં કઈ હાવ ત્યાં નથી ફાવ્યું તો અમે અહીંયા આવી આવ્યા એમ નહી સાહેબ. ભગવું લુગડું એમણામ શરીરને શોભે જ નહીં, તમે વિચાર તો કરો, એક પોલીસની વર્દી પહેરવા માટે તમારે અમુક ડોટું દેવી પડે, ગ્રાઉન્ડ પાસ કરવું પડે અને અમુક પરીક્ષા લેવી પડે તો એ ખાખી વર્દી ચડે. તો આ ખાખી પહેરી પહેરીને બેઠા એ કેવી સમાજમાં ધર્મ માટે ડોટું દીધી હશે ત્યારે એને વર્દી શોભે ભલામાં.
બાકી બાકી તો જો ભાઈ આ મેળો આમાં હું તમને એ જ કહું, આમાં મેળ નો આવે ને તો મેળામાં આવતા જ નહીં. આમાં મેળ તો આવવો જોઈએ ને ભાઈ, મેળ આવ્યા વગર મેળામાં આવવાય જ નહીં. પછી ભલે પછી જે માં આવે એમાં ખમા. આજે હજી મેં કઈ પ્રોગ્રામ ચાલુ કર્યો નથી અને મને છે ને દેવાજભાઈ ભાન નથી રહેતું પછી બોલ્યા પછી. કાલ પ્રોગ્રામ હતો તે બાપુ કોણ કોણ કલાકાર છે બધું ભૂલી ગયો, 3.5 કલાક એકલો બોલ્યો. અને હું હકીકત કહું ભાઈ, શિવરાત્રી મેળામાં હું હકીકત બોલવા આવતો જ નથી, સાંભળવા જાઉં. આયલી કઈ કાનમાં ભરીને જાય ને, અને આ આ સાંભળવાનું ન હોય પીવાનું હોય. વાણી પી શકાય આપણી પાંચ, જો જ્ઞાનની વાતો કરો, જો તમને એમ થાય કે માયા બેને જ્ઞાન, અરે મારામાં બહુ જ્ઞાન છે પણ કોઈને દઉં નહીં, હું દઉં નહીં કાંઈ. હા શું કામ દેવું જો, એની કરતાં દાંત ન કઢાવીએ. હાસ્યથી મોટું એક જ્ઞાન નથી. જ્યાં સુધી તમે દાંત કાઢતા નહીં થાવ ને ત્યાં સુધી પ્રેમ પેદા નહીં થાય, અને જ્યાં સુધી પ્રેમ પેદા નહીં થાય ત્યાં સુધી પરમાત્મા નહીં મળી શકે. કારણ કે તુલસીદાસે સાતી ઠોકીને કીધું કે પ્રેમે પ્રગટ હોય મેં જાના, જ્યાં ભગવાન બોલ્યો છે જ્યાં પ્રેમ છે ત્યાં હું પ્રગટ થાઉં છું. નગર એક ભાઈ જે ઘેરે આવ્યા ને ડોરવેલ દબાવ્યો, તેની પત્નીએ દરવાજો ખોલ્યો હતો, ઉપાડી દીધો, દવા ફોન કર્યા એક ફોન નો ઉપાડ્યો, ક્યાં હતા અત્યાર સુધી, અમારે કેટલું કામ હોય, મારે બકાલું લેવા જવાનું હતું, શોપિંગ કરવા જવાનું હતું. ઓલો કે પણ મને હજી ફ્રેશ તો થવા દે, તો ઓલી એટલું જ બોલ્યું, અમારે ફ્રેશ થવાનું જ નહીં. એ બોલીને ફ્રેશ થાય. અને હારા પૂન કરો ને તો હારી ઘરવાળી મળે, નકર મેળામાં હારો હાર. એટલે હારે આવે હારું પણ હારો હાર. હકીકત ભજન, ભજન એટલે શું ખબર, તમને વિવેક શીખવાડે. તમને બધાય ભજન મોઢે હોય, બધા ભજન આવડતા હોય, વિવેકનો સાટો ન હોય. ઘણા નથી કહેતા એમ થોડું ગવાય, એ કડીની ત્યાં ભૂલ હતી પણ આમ આવી તો ગઈ ને પાછી, બસ તું ભેગું કરે ને તું. એ કડી પેલા ન હોય, એ પૂછ્યું હોય પણ ભજન તો પૂરું નામાં સુનતા આવી ગયું ના, એમાં તારા પછી જ્યાં ગોઠવાય ને તું ગોઠવી લેજે. અમુક ને કઈ એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો બાપુ, તો એક જણો સીપીએલી નું ભજે, મને કે ભાજન ચાલુ કરાવો, બાતો બંધ કરાવો. મેં કીધું આજે છે ને ભજન છે એને હું વિસ્તારીને કહું છું, અને તમે પછી પંક્તિ બનાવી નાખો તો ભજન હશે બાબુ. તમે સૂટું સુરમું છે અને વાળી નાખો તો લાડવા છે, બાકી કઈ નહીં. હું તો કે લાડવા તૈયાર ડફ દિન નથી તગારા માલ નીકળતા, એને વાળી નાખો લાડવા. એમ સાહિત્ય જે છે એ શબ્દોનો આખો થાળ છે, સાહિત્ય જે છે એ શબ્દોનો થાળ છે, અને એમાંની કોઈ સંતો એ શબ્દોને વીણી વીણીને એની માળા બનાવી નાખે, એના ભજન છે. પછી પછી તમે એમ કહો કે આ ભજન જ તે, ભજન જ તે. અને આવું જે કહેવા વાળા છે ને એને હરામ બરોબર ભજનમાં ખબર નથી પડતી, કારણ કે ભજનનો શબ્દ લાગવો જોઈએ સાહેબ. એક પણ ગીત એવું નથી કે ભજન નથી. હા વૈરાગના ભજન હાલતા હોય ને કોઈને બાપુ લાગી જાય અને સંસારનો ત્યાગ કરી અને સંન્યાસના પંથે પોગી જાય, પણ કહેવાય ગયો ગામડાની બાયુ લગ્ન ગીત ગાતી હોય ને કોઈ સંન્યાસી નીકળ્યો હોય ને તો એની અંદર એવી પંક્તિ આવે સાહેબ, એમ કહેવાય કે સંન્યાસનો ત્યાગ કરીને ફરી વાર સંસારમાં પ્રવેશ કરવાનું મન થઈ જાય. સેતમ સંદર ગોરો ખાયા, આમ જ રહેવાય એવું ન હોય. આ ઘણા ન થયું પાછા પલણી ગયા, એમ કે એવું થોડું છે કે ન પલણાય, એવું છે જ નહીં કાંઈ. આ બધી દીક્ષા અને આ બધું આમ જ છે. મારે વર્ષો પહેલાં બાપુ બોલાવી ગયું પ્રોગ્રામમાં, એ શિવરાત્રિ અહીંયા મેળામાં, કે આ દુનિયામાં લગ્ન વગેરેનું કોઈ બાકી જ નથી. બાપુ હાથ શીપી આવું સાહેબ છે, ક્યાં બોલતા માયા કોઈ નીચે ઉતારતા. અરે અરે મેં કીધું મેં હાથે કરીને ઘોડું ઝાડ કર્યું, મારે અહીંયા હું કામ બોલું છું.
પણ સંતોની કૃપા હોય ને, ભજન સંભળાણેલું હોય ને તો ટાઈમે ખબર પડી જાય, ટાઈમે હુજી જાય આ ભજન. મેં કીધું સાંભળો બાપુ, મને આખો સાંભળી જાઓ, ભૂલ લાગે તો તમારો શીખજો, મારો ટકો. મેં કીધું બાપુ તમારા લગ્ન થયેલા છે, પણ તમારા લગ્ન થયા તેથી સ્વયંવર કીધો ગુરુના દેશમાં, જ્યાં પરણે ને શબ્દ ને સુરતા નાર અને મરજીવા હશે એ મોજું માણ વિવાહ માણશે. એટલે બાપુ તમારો જ્યારે લગ્ન હતા ત્યારે સ્વયંવર સદગુરુના દેશમાં હતો, સદગુરુનો શબ્દ અને તમારી સુરતા બે વેર્યા, એટલે તમે દીક્ષા લીધી, અમે માંડવામાં ફેરા ફેર્યા, અમે રિક્ષા લીધી. નો ભાઈ હું તમને બાપુ કે અચ્છા માયા બહુ અચ્છા હે, બહુ માયા અચ્છા બાપુ માયા બહુ અચ્છા બોલતા હે રે. આ સમયે ખબર પડી જાવી જોવે, નહીતર તમે ગમે એટલું ભણેલા હો, એક જણો એટલું બધું બાપુ ભણેલો, એટલે ભણેલો એટલે ભણેલો મારી કરતા વધારે ભણેલો. હું બાપુ બહુ ભણેલો છું, કોઈને કહું નહીં. હા મને તમે બધા, હા હા હું બહુ ભણેલો છું, ભણેલો એટલે તો કોઈને કહું નહીં હું. અને મને અંગ્રેજી ફાવે એટલું દુનિયામાં કોઈને નથી આવડતું, બોલું નહીં નહીં, કોઈ સમજે નહીં તો બાપુ હું કામ બોલવું જોઈએ આપણે. હે વડીલ જીપીએસસી ના ક્લાસ લેશો માયો યાર એમ પસંદ. એક્ઝેક્ટલી 15 જણા તો પાસ થઈ ચૂક્યા. યસ યાર, તો અત્યારે તમે શું કામ યાર, એ તો બોલું નહીં યાર. નહીં તમે આમ જુઓ, તમને કહું તમારે મોટું કામ કરવું ને તો નાના રહ્યો. હનુમાનજી ને બાપુ મોટું કામ કરવા લંકામ જાઉં છું ને, મશક સમાન રૂપ ધારણ કર્યું. હે હું કામ મોટું કામ કરવું જોઈએ ત્યારે નાના રહ્યો. એક ખોબો ખાંડ રેતીમાં નાખી ગયો ને પછી હાથીઓને કયો ગોતી લે, એના બાપની તાકાત નથી. કારણ કે ત્યાં કીડીઓની જરૂર પડે બાપ, મોટું કામ છે યાર. એમાં ભજન છે, ઝીણું ઝીણા બનીને ગોતશો તો શબ્દ જડશે. એ હાથીથી ભજન ન થાય, એ તો પગ હાથમાં એમ કહેવાય કે ઓલીના ઝૂડના મોઢામાં એમ કહેવાય કે આવી જાય ને. ચારે કે હાથી એ હરી હવે ક્યાં જાને, ફૂફાડા નાખતો તો નગર પાણીમાં તું નહીં. જ્યારે ઝીણું થઈ જવું પડે, મારથી કાંઈ એમ થાય એમ નથી, હું ઝુંડનાય મોઢામાં લઈ નીકળું એમ નથી. હવે જ્યારે નાનું કામ કરવું હોય ત્યારે મોટા પડે તો વાંધો, પણ ત્યારે મોટું કામ કરવું છે. અરે છોડો સાહેબ, તમારા પોતાના ઘરે જવું હોય ને તોય તમારા બાળના કરતા તમારે નાનું થઈને જવું પડે, નહીતર તમારું તમારું કપાળ તમારો તમારો ઉંબર તોડી નાખે. ભલા માણે આમાં અભિમાન નથી સાહેબ. એટલે સમય યાદ આવી જાય એનું નામ જીવન. એમાં ભણતર ન ચાલે, એમાં જ્ઞાન ચાલે, એમાં જાણકારી ચાલે, અને એમાં પોતાના સદગુરુની કૃપા ચાલે. એટલે એક જણો બાબુ ઘરે બે માણા બેઠેલા પતિ પત્ની, અને ઘણા તો છે ને પતિ પત્ની આર્યા હોય ને ત્યારે એવા સીધા હાલે. અમે સુરત બાજુ જઈને તો ઘણા બેનો એમ જ કે તમારા ભાઈમાં બુદ્ધિ જ નહીં, અને વાત જ થાય ને એના બુદ્ધિ હોય તો ઘોડે સળીને તારે હાટું થોડો આવ્યો હોય બાપા. બુદ્ધિ કીડી છે એના, જ્યાં સુધી સદગુરુના શબ્દ આરે લગ્ન ન થાય ત્યાં સુધી એ કીડીની જાનમાં મેળ ન આવે. પતિ પત્ની બેઠેલા ને એમાં આ એક જ વાત કહીને મારા શબ્દને મારા વિરામ આપો છો. એમાં પાણીના બાપુ ટીપા પડતા હતા, એનો કોઈ પાઇપ કે નળ લીક હશે એ પાણીના ટીપાનો અવાજ દેવદાનભાઈ ટપ ટપ આવતો હતો. દાદા સાંભળજો, છે પાણીનું ટીપું ઉપરથી નીચે જ પડે છે, પણ એ ટીપા પડવાનું સ્થાન બદલી જાય તોય ભાવમાં ફેર પડી જાય છે. મારી નાખે એવી વાત છે, પણ સહજ વી આવું પાછો બહાર નળમાં લઈ બાથરૂમમાં ટીપું પડતું હતું એનો અવાજ. જેણે દેશી નળિયાની નીચે જન્મ લીધો હશે, અહાડની એલયુ મંડાણી હશે, રાતના સવા પડતા હશે, એ છવાના ટીપાનો અવાજ અને માં આખી રાત જ્યાં જ્યાં સવા પડતા હોય ત્યાંલી ઠામડા ફેરવતી હોય, અરે 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 રહી જાય તો સારું, અરે અરે રહી જાય તો સારું, એ ટીપાનો અવાજ.
અને એ જ વરસાદ રહી જાય અને પછી બાપ નેવા નીતરતા હોય અને નેવે પાણીના ખાડા પડ્યા હોય એના વારા ફરતી જે ટીપાનો અવાજ આવતો હોય એ ટીપાનો અવાજ. અને કોઈ બ્રાહ્મણ કોઈ સંતે ભગવાન મહાદેવને અભિષેક કરી ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમી મંદના મૃત્યુ મોક્ષમામૃતમ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર કરી અને અભિષેક પૂરો થાય અને મહાદેવની ઉપર દળતી ચડાવી દે અને દળતીમાંથી ક્યારેક ક્યારેક શિવલિંગ ઉપર પાણીના ટીપા પડતા હોય એનો અવાજ. એક પાણીના ટીપાના પડવાનું સ્થાન બદલી જાય તોય ભાવમાં ફેર પડી જતો હોય તો એક માણાનું ખોળિયું કોની પાસે બેહવા વયું જાય એ ભાવમાં કેટલો ફેર પડતો હોય કલ્પના તો કરો. તમારું પોતાનું સ્થાન ફરી જાય તો ઓટોમેટિક સાહેબ તમારું આગ. અરે ખાલી તમે કઈ ખુરશી ઉપર બેઠા છો એના ઉપર જો માણસને સલામો મારવી પડતી હોય તો કેવા મહાપુરુષ પાસે તમે વ્યા જાવ તો શું ઘટના ઘટે. મારો કહેવાનો સૂર આપણે ક્યાં બેસવું એની ખબર હોવી જોઈએ. બેજનભાઈ તું હવે યોજન અગર ભક્તિ ભક્તિ લાગી જાય ને તું આ તો વાત ગઈ. તમને એમ થતું છે શિવરાત્રિમાં હું કામ હું બહુ એટલે ઓછો બોલું. બોલી વાત કહું દોસ્ત કે માણસનું સ્થાન ફરી જાય. કોઈ વ્યક્તિ તીર્થમાં જાય તો એનું નામ મોટું બને પણ કોઈ મહાપુરુષ જ્યાં જાય ને ત્યાં તીર્થ બનવા મળે. વાત ફેર એટલો છે એ જ્યાં જાય જ્યાં બેઠા હોય ત્યાં તીર્થ બને. દેવીદાસ બાપુ જ્યાં બેઠા ત્યાં તીર્થ બન્યું. સવારામ બાપુ જ્યાં બેઠો ત્યાં તીર્થ બન્યું. મોરારી બાપુ જ્યાં જ્યાં કથા કરીને આવે કુટિયા એનું ત્યાં સ્થાન બનતું જાય. માણસો ભૂલતા નથી સ્થળને. હવે મારે છેલ્લી વાત એ કરવી છે કે તમારે તમારા કપાળમાં ટીલા કરવા છે તિલક કરવા છે. તિલક હશે તો ત્રિભુવનને તારનારો તમારી ભેગો રહેશે. બાકી તો માલધારીનો દીકરો છું ઘેટા બકરા રાખતા સાહેબ તો એને ટપકા તો કરતા હું કામ આ જોકનું ઘેટું આ જોકમાં નોવ્યું જાય એ હાટું. ભાલ ઉપર આવા સંતો ત્રિપુંડ કરે એ હોવું જોઈએ. ખોટો હું દંભ કરું મને બધી ખબર છે નહીં સાહેબ. ખબર તો કેવલ તમારા સદગુરુને જ તમારી હોવી જોઈએ કે મારે આ છોકરાને ક્યાં કાંઠે ચડાવવો ભલામણા. જ્યાં સુધી તમે બાળક નહીં બનો અને જ્યાં સુધી તમે નહીં પકડો ત્યાં સુધી તમને કોઈ ચોખ્ખું કરવા નહીં આવે સાહેબ. તમારા સદગુરુ પાસે તમારા ઈષ્ટ પાસે અને તમારી મા પાસે સાહેબ હોશિયારી ન કરતા ત્યાં ગોબરા રહેજો તોતડું બોલજો જેથી કરીને રોજ ઘોડિયામાં નાખીને તમને હિચકાવ્યા કરે મારા બા. જેવા હાલતા શીખી જાઓ તો કોઈ ધડો નહીં કરે. અરે છોડો ઘોડિયામાં એમણા પીડ્યા રહ્યો તો મા પણ નહીં ધવરાવે. ઈ માટે રોવું પડે એ માટે ઘોડિયા માલી ઉચાહત કરવા પડે માં માં માં. તો જણનારી જનેતા એક ગોઠણિયા ભર બાળક માટે એ રડવાની રાહે બેઠી હોય કે હજી તો હૂતો છે ભલે રહ્યો પણ રડવાની રાહે બેઠી હોય ત્યારે કામ પડતા મૂકીને દોડી આવે તો ડોળા કાઢવાથી ભગવતી નો આવે એ તો આંખમાં આહુડાનો ધોળિયો પડે ને સાહેબ. હજી આંખ માલી આહુડું હેઠે ન ભોગે ને અને ત્યારે આવે સાહેબ. આજ જુનાણાની ધરતીની વાત કરું મિત્રો કે રાડિયાસ સાહેબ 22 રાણી અને એક પણ સંતાન નહીં અને હાથ હાથ વરથી એમ કહેવાય કે સિદ્ધરાજ ગુજરાતનો નાથ અહીંયા ઘેરો નાખીને બેઠેલો. હાથ હાથ વરથી સાહેબ અને એમ કહેવાય કે ઉપરકોટની કાકરી નહોતી હલી અને અહીંયા રાજમહેલમાં ઉપરકોટમાં સાહેબ એક ચિંતાનું વિશેષ ચાલુ. જો શ્રદ્ધાની વાત કરું છું ધ્યાન આપજો વાતમાં. આ વાતની આગળ મારે વાત મેં કીધું પૂરી કરવી છે. ભરોસો કોને કહેવાય. ભરોસાનો મુદ્દો તમારી હામો બેઠો સાહેબ. એક 300 રૂપિયાના મહિને ટ્રેક્ટર હાંકનારો એક રમજાન શેઠનો ડ્રાઈવર તમારી હામો બેઠો છે. પછી ભજન કયો છે કયો તે
ઉપરકોટમાં ચર્ચા થઈ. મહારાજ રા જીવન મરણના કઈ ભરોસા નથી, પણ રાનો વારસદાર કોઈ નથી. પરમારમા માગુ ગયું, સોમલદેવ સાથે સગપણ થયો, અને સોમલદેવની વેલ એમ કહેવાય કે જેથી ધારીથી ધીરે 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 નીકળી, અને જ્યાં એમ કહેવાય કે શેત્રુજીનો કાંઠો ઉતરી અને હામે જા હજી ચડવું, અને તાતો ગળધરા વાળી ખોડલ જા બેઠી દેવાય થયો. તારે ભરોસે જાઉં છું. ખોડલે જાણે ખબકારો કર્યો હોય. સોમલદે જુનાગઢ આવ્યા, ટૂંકી વાત લઉં, પણ ધીરે 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 એમ કે આપણે 22 અણ માનીત્યું થઈ જવું, અને આ સોમલદેવ છે એ માનીતા થઈ જાય, હવે કરવું શું? એટલે સાહેબ, જ્યાં સત્ય હોય ત્યાં અસત્ય પણ હોય, જ્યાં ભક્તિ પણ હોય ત્યાં તાંત્રિકતા કોક પાસે હોય, અને આ ગિરનારના કોઈ ગાળામાં માણસોને રવાના કર્યા કે એને તોડી લ્યો એટલા રૂપિયા દેવા છે, પણ એવો કોઈ તાંત્રિક ગોતો અને તાંત્રિક મળ્યો, તાંત્રિકને ગીનું કે આને પરસુતા ન થાવી જોવે, અને કહેવા ગયો સાહેબ તાંત્રિકે અડદનું પૂતળું બનાવ્યું, 22 રાણીએ મન ફાવે એટલું ધન દીધું, અને એટલું કીધું કે આવ્યો આ પૂતળું જમીનમાં દાટી ગયો, જ્યાં સુધી જમીનમાં રહેશે ત્યાં સુધી સોમલદેવને પરસુતા નહીં થાય. અને કહેવા ગયો સાહેબ 9 વર્ષ ગલથોલિયા ખાઈ ને વયા ગયા. 9 વર્ષ 9 મહિના નહીં, પણ હવે તો ખાલી સોમલદેવ, બહુ મોટી વાત છે, ટૂંકી લઈ લો, હવે તો સોમલદેવ નું ખાલી પેટ દેખાય છે, હાથ પગ ગળી ગયા છે. 22 રાણીઓએ રાડિયાસને એટલું કીધું, મહારાજા રોગનું ઘર ક્યાંથી ગોતીને લાવ્યા? એક તો એમ કે ભાઈ ગુજરાતનો ના થાયલી પોરો ખાતો નથી, એને હો હો વરહના વાણા વાગ્યા છે. જે સૈનિકો ગુજરાતમાંથી આવેલા, પાટણમાંથી આવેલા, એને પેલી ભીમગ્યારીશમાં એમ કે ભાઈ કેરિયું ખાધેલી, એના ગોઠલા છોટા, એના આંબા ઉગ્યા, અને એને કેરિયું આવી હો હો હતી એમ કે ભાઈ કે અહીંયા ઉપરકોટની સામે પડ્યા જાય. અને એક બાજુ યુદ્ધ નામ, શાંત લેવાનું નામ નથી લેતું, અને અહીંયા આ રોગનું ઘર ક્યાંથી લાવ્યા? આના તમે શ્રીમંત કર્યા, આના આના માટે તમે રાંધલના લોટા તેડે મહારાજ. અને જ્યાં સુધી તમારા રાજમાં, તમારા મહેલમાં સોમલદેવ હશે ત્યાં સુધી તમારા રાજનું ફતે નહીં થાય. અત્યાર સુધી સોમલદેવને વિશ્વાસ હતો મારો રા બેઠો છે, ને બીજા ભલે ને ગમે એમ બોલે. ટૂંકી વાત લવ સાહેબ, છેલ્લે રાયે ત્યાગ કર્યો. માણસોને હુકમ કર્યો, સોમલદેવને એક ઓરડી આપી ગયો, એને હરે આવેલી દાસી જે છે વાલભાઈ એને એની સાથે મોકલી ગયો, એને ખાવા પીવાનું ત્યાં પૂરું પાડજો, ખબરદાર કોઈ જો મારા રાજમહેલ બાજુ સોમલદેવને આવવા દીધા છો. ભાંગલ ઝૂંપડી દેવાય તેમ સોમલદેવ અને વાલભાઈ વધારે બે ઓરડીમાં રહે છે. અર્ધિક રાતનો મજર ભાંગ્યો. વાલભાઈ, હા બા સાહેબ, મને બેઠા બેઠી કરી દો. બેઠા કર્યા વાલભાઈ, જીવન જીવાતું નથી હો, અને મારી દાસી હો, મારી બહેન હો, મારી બહેનપણી હો, મારી સખી હો, તને સંબંધ સખી પડાલા મારી હાટુ વખ બોલી દે. હા બા, તમારું દુઃખ મારાથી નથી જોવાતું સાહેબ. અર્ધિક રાતને ટાણે અમલ ગોળાણા, વખ ગોળાણું, તાહળી આપી, અને સોમલદેવના હાથમાં જ્યાં તાહળી આપી, હાથ આમ ધ્રુજે છે, અને તેથી વાલભાઈ વડારણ એટલું બોલે છે, બા અડધું વધ્યું રહેવા ન ગયો તો તમને વાલભાઈના સોગમ છે, તારી વગર હું નહીં જીવી શકું. સાહેબ, મિત્ર હોય કે બેનપણી હોય, બધાયમાં ભાગ આમ પાડવો જોવે, આને ફેરું કહેવાય સાહેબ. ખા વાલભાઈ, પણ બાબુ આમ તાહળી હાથમાં લીધી અને ગળધરો આવ્યો હજાર. એ ખોડલ, કઈ
અને જા સાહેબ ત્રીજી વાર ખોડલ શબ્દ પૂરો જોતા તો કાંબીને કડલા કડક જમ કડક જમ કડક જામ કરતો આવી અને ખોડલે ઠપાટ મારી તાહળીને વાલભાઈ પાંગે તેજ ઊભી થી પણ તું યાદ કરતો આવું ને વાલભાઈ પગમાં દડવા મળી એણે કીધું કે જેને ખોડલ ઉપર ભરોસો હતો એવી સોમલદેની દાસી હતી એમાં મને આનો ભેટો છો નહીતર હું દાસીને શું ભેટો થાય એક હારા મારાનો દાસી પણ ગણું ખોડલના દર્શન થયા સોમલદે માં બેટા તું ભૂલી ગઈ છે આપણે ભૂલી જઈએ છીએ કે હવે હા બોલજો સાહેબ કવે જાઓ વાલભાઈ જેમ કે રાડિયાસને કે અમારી મહારાણી સોમલદેએ દેવના ચક્ર જેવા દીકરાને જન્મ દીધો છે કે પણ માં કે હું ખોડલ કહું છું જા આર ડોટ દીધી ભાઈ ઓ વાલભાઈ રાડિયાસના મેલભાઈ મહારાજાને ઘડી ખમ્મા નવ હોરસને ધડીને ઘડી ખમ્મા કોણ વાલભાઈ શું સમાચાર લાવ્યા છો વાલભાઈ મારા નવ હોરસના ધણીને ઘડી ખમ્મા અમારી મહારાણીએ તમારા નવ હોરસના વારસદારને જન્મ આપ્યો છે આણ લોકમાલી મોતીની માળાનો ઘા કર્યો સાહેબો અને વાજા વગડાવો નોબતુ વગડાવો અને અડધી રાતને તાણે ખારુક મળી વેચાવા નોબતુ બાપુ મળી વાગવા ઓલી 22 ડોટુ દીધિકા સેની નોબતુ વાગે એ ભરોસાની તમારું તાંત્રિક ક્યું વયું જાય આમાં તમારી માં કુળદેવી જ્યાં બેઠી હોય જ્યાં મોગલ બેઠી હોય જ્યાં તમારો સદગુરુ બેઠો હોય અને જ્યાં તમારો ઈષ્ટ બેઠો હોય 22 ભેગી થઈ હાય હાય જોવા ગયું બોલું દાટેલું હતું હડી નથી ગયું ને હાલ ને બારું કાઢીએ અને 22 એ બાપુ ભેગ્યું થઈ અને ઓલું પૂતળાને જ્યાં બારું કાઢવો અને અહીંયા સોમલદાને પરસુતા થાવી અને હા ભણી લ્યો દાદી હું યાર નોતી જા ખોડ યાર ભેળિયો લઈ ને ઉભી કમા નવ હોરતા ધડીને કમા જેને જન્મતા વે ભેળિયામાં જીલ્યો હોય ને એની માટે દરિયામાં કેડા ખોડલ પાડી કે ભલામાં અને એને જ્યારે કહે છે સમલદે ને લે સમલદે ઘણી ખમા મારા બાપ દીકરો જન્મ્યો છે અને 9 વર્ષે જન્મ્યો છે ઘણ કહેતા સોમા હું આ 9 સોમા હા બળથોલી અખાઈ માથે લે વ્યા ગયા એટલે આનું નામ નવઘણ રાખજે અને તારો દીકરો સમજણો થાય ને ત્યારે એટલું કહેજે કે ભીડ પડે ને ત્યારે કહેજે ખોડલ ને યાદ કરે જો ચકલી બનીને ભાલે ન બેહું તો હું ખોડલ ન કહેવા હું વરુડી ન કહેવા હું હનુભાઈ ન કહેવા મારો કહેવાનો અર્થ આનાથી બીજું ભજન ક્યુ હોય શકે આ કેવલ ને કેવલ ભરોસા વાળાને ભજન અડે છે શિવરાત્રીનો મેળો ભરોસાનો મેળો છે શિવરાત્રીનો મેળો ભજનનો મેળો છે શિવરાત્રીનો મેળો ભોજન પ્રસાદનો મેળો છે અને છોડો શિવરાત્રીનો મેળો આ ભગવાનનો મેળો છે છેલ્લે એટલું જ નળ ટપકતો હતો કારણ આ જોક્સ કહું એટલે માય ડાર્લિંગ અહીંયા આવશે બોલો આવું કહે ને તો માણસને એમ થાય ગયો ભજનમાં હતો ને રોયો ક્યાં વયો ગયો એક જણો તેની પત્નીને કીધું તુજ મેં રબ દીખતા હે યારા મેં ક્યાં કરું એની પત્ની કીધું 2000 મૂકીને પગે લાગેલા નીકળ જા રબનું દીકરું થાશો ડાર્લિંગ નો અર્થ થાય વાલું ટૂંકમાં પાણીના ટીપા પડતા હતા પાઇપ ટાઈટ કરવો થો એટલે એને વાંદરી પાનાની જરૂર હતી વાંદરી પાનું એને જોતું હતું એટલે વાંદરી પાનું જો આ કેળવણી વગેરે હોય તો કડે સડે કાંઈ એના છોકરા પાસે મગાવવું જોવે કાંઈ એના માણા પાસે મગાવવું જોવે એને એની પત્ની પાસે મગાવ્યું બોલો એને ઘરવાળીને કે વાંદરી પાનું લાય પછી હું આવ્યું છે કયો પાનું ન આવ્યું ને પાણા આવ્યા ક્યારે હું માગું ને એ ખબર હોવી જોઈએ ગણપતિ દાદા પાસે જઈને કોઈ દી એમ ન કહેવાય એ ગણપતિ દાદા રીધી સીધી આપો તરડો તોડી નાખશે એ બે એની ઘરવાળીયું છે વિષ્ણુ પાસે જઈને કહેવાય લક્ષ્મી દેજો એમ
સુદર્શન જ મળે સીધું નહીં. બસ બધા પાસે ભાવ માગો, ભક્તિ માગો, અને હવે આવી ગયા ભાઈ કીર્તિદાન, તાળીઓથી અને વધાવો. ડાર્લિંગ મેં કીધું ને ભાઈઓ ન્યા ગયો, આઈ લવ યુ ડોસ, ઓકે ઓલ રાઈટ છો? કીર્તિભાઈ ને તાળીઓના ગોળાથી વધાવો, એ પણ આવ્યા છે, દેવાકભાઈ પણ આવ્યા છે. આગળનું સંચાલન તમે મને હશે ને શાંતિથી સાંભળો તે બદલ આપનો આભાર. થેન્ક યુ, થેન્ક યુ. જય ગિનારી, જય ગિનારી.